गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? आपणे धोरण 3 માં હિન્દી વિષય ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વર વિશે ભણ્યા. આજના વિડીયોમાં આપણે વ્યંજન વિશે ભણવાનું છે. હવે વ્યંજનના અક્ષરો 35 છે, તે કેવી રીતના લખાય અને કેવી રીતના આવે છે તે અહીંયા જોવાનું છે. આપણે ધોરણ 3 માં હિન્દી વિષયમાં વર્ણમાળા વિશે શીખતા હતા. વર્ણમાળામાં બે પ્રકારના વર્ણો હોય છે, એક સ્વર અને બીજું વ્યંજન. સ્વર વિશે આપણે આગળ શીખી ગયા. હવે વ્યંજનમાં સ્વરની મદદ વડે જે અક્ષર લખાય કે વંચાય તેને વ્યંજન કહેવાય. એટલે ક બોલીએ છીએ તો અ બોલાય છે ને, એટલે ક, પછી ખ. હવે તમને એવું થશે કે બોલવામાં તો સરખું જ બોલે છે ગુજરાતી કે હિન્દીમાં, તો અક્ષર કેવી રીતના અલગ પડે છે? તો આપણે ક લખીએ છીએ તો ગુજરાતીમાં ક અલગ રીતે લખાય છે અને હિન્દીમાં અલગ રીતે લખાય છે. હવે અહીંયા ક લખવો હોય તો તમને આજે તો હું આ વિડીયોમાં આ રીતના અક્ષર ખાલી ઓળખતા શીખવાડું છું, લખવાનું છે આપણે આવતા વિડીયોમાં શીખવાનું છે, બરાબર? તો ક પછી શું આવે છે? ખ. ક પછી શું લખેલું છે? બીજા નંબરમાં ખ. ખ પછી ગ. તમને ગુજરાતી અક્ષર આવડે છે એટલે હિન્દી લખતા કે વાંચતા આવડી જશે. ગ પછી ગ, ઘરનો ગ છે. ચ. ચ પછી છ. છ પછી જ. આ જ નાનું જ કહેવાય છે અને એની બાજુમાં મોટો જ છે. હવે તમે આ જ પાડ્યો છે અને પેલો જ ગુજરાતીમાં પાડો, એ આખો અલગ રીતે લખાય છે. ટ. હવે ટમાં ઊભી લાઈન અને સી જોડેલો હોય એવું લાગે છે, એટલે એ રીતના ટ પાડવામાં આવે છે. ઠ. હવે ઠ કર્યો છે તો પહેલાં ઊભી લાઈન કરી છે, પછી ગોળ રાઉન્ડ લાગે છે આપણને, એવું લાગે છે ને? એટલે તમને આ હું શીખવાડું છું કે કેવી રીતના લખી શકાય. અને કોઈ પણ અક્ષર વ્યંજનનો લખો તો શિરોરેખા ખાસ કરવાની છે, જો ભૂલી જશો તો તમારો એ અક્ષર ખોટો પડશે. ડ. ડ લખીએ તો ડ તો લખવાનો છે, આપણે ગુજરાતીમાં ડ લખીએ છીએ પણ ઉપર ઊભી એક લાઈન કરેલી છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ડ. ડમાં પણ ખાસ ઢ કેવી રીતના પાડવાનો છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અણ. અણ એટલે ફેનનો અણો, પણ આપણે અહીંયા અણ લખીએ તો અર્ધ પેલું આમ શું કહેવાય, ઊભું જે આપણે સ્વામિનારાયણનું પેલું કરીએ છીએ એ રીતનું કરીએ છીએ અને પછી ઊભી લાઈન કરીએ છીએ, એવું ખાસ ધ્યાન રાખવાનું. આ યુ હોય ને એ રીતનું દેખાય છે, બરાબર? ત. પછી થ. દ. હવે આપણે દ લખીએ, દડાનો દ, તો અહીંયા આપણે દરવાજાનો દ બોલાશે, બરાબર? હિન્દીમાં હવે દ લખીએ તો આપણે ઊંધો ત્રગડે ત્રણ કર્યો હોય એ રીતનું ગુજરાતીમાં કરીએ છીએ, પણ અહીંયા આપણે ખાસ તમારે એનો કેવી રીતના ઢાળ આપ્યો છે એ ધ્યાન રાખવાનું છે. ધ. હવે ઘ અને ધમાં આપણને ફેર લાગવો જોઈએ કે ઘ ઘરનો ઘ લખીએ તો સીધું આખું શિરોરેખાને ઉપર અડારી દીધું છે અને આ ધ લખીએ ત્યારે ગોળ મીંડું કરવાનું છે અને ધનું પેલું પાંખિયું જે ઊભી લાઈન હોય એ નીચી રાખવાની છે. ન. અને પ લખીએ તો પમાં પ સીધું જ રાખવાનું છે, એમાં કોઈ પને ઉપરનું પાંખિયું વાળવાનું નથી. ફ. ક અને ફમાં ફેર હોવો જોઈએ, જેમ મેં કીધું કે ઘ અને ધમાં ફેર હોવો જોઈએ એમ ક અને ફમાં ફેર લાગવો જોઈએ. કમાં બે પાંખિયા આખા ઊભી લાઈને અડાડેલા છે અને ફમાં ઉપરનું પાંખિયું સીધું હોય અને નીચેનું થોડુંક નીચું હોય છે. બ. બમાં આપણે વ લખીએ, વની અંદર આમ આડી લાઈન કરીએ એ બ કહેવાય છે. ભ. હવે ભ લખીએ તો ભમાં ગોળ મીંડાવાળું પહેલાં કરવાનું, મ કર્યો હોય એને આખું ગોળ ઉપર મીંડું કરી દઈએ એટલે ભ બની જશે. મ. મ તો બધાને આવડે જ છે. ય. ય પણ આવડે છે. ર પણ આવડે એવો છે. લ. લમાં આપણે કરીએ તો લ કેવી રીતના લખવાનો છે,
આપણે જેમ ગુજરાતીમાં ભ લખીએ ને એ રીતનું છે, પણ ખાસ આપણને અક્ષરનું ઢાળ અને લખતા આવડવું જોઈએ, નહીં તો કયો અક્ષર કયો લખ્યો છે તે ખબર પડશે નહીં. ક લખો, ફ લખો, ધ લખો, ઘ લખો, તો ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો જો તમે એવી રીતનું ગોળવાળું નહીં કરો કે વળાંક નહીં આપો તો તમારો અક્ષર ખોટો પડશે. વ વ પણ બધાને આવડે છે, પણ આપણે ગુજરાતી વ લખીએ અને હિન્દી વ લખીએ એમાં થોડોક ફેર લાગવો જોઈએ. સ, હવે અહીંયા સ છે એ કયો છે? સ મીંડાવાળો સ છે, બરાબર. એટલે તમારે પહેલો મીંડાવાળો સ આવે, પછી ષટકોણનો સ આવે, મીંડાવાળા સને શરણાઈનો સ કહેવાય ગુજરાતીમાં, પછી કયો સ આવે છે? સબ્જીકા સ, બરાબર. એટલે એને આપણે ગુજરાતીમાં સસલાનો સ કહીએ છીએ કે સગડીનો સ કહીએ છીએ. એટલે તમારે આ ખાસ સમાં ધ્યાન રાખવાનું છે. પછી હ, ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર. હવે આ શ્ર લખ્યું છે તો સ અને ર ભેગા નથી કર્યા, પણ અને વાંચવું હોય તો આપણે શ્ર એ રીતનું વાંચી શકીએ. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો કે આપણે આ અક્ષર મેં તમને આજે ઓળખતા શીખવાડ્યા છે, હવે આપણે લખવાના છે એ કાલે લખતા શીખીશું કે અક્ષર કેવી રીતના લખી શકાય. પણ આ તો તમને અત્યારે મેં બધું એ રીતનું શીખવાડ્યું અને અક્ષર ઓળખતા શીખવાડ્યા છે કે સ્વર અને વ્યંજનના અક્ષર કેવી રીતના ઓળખી શકાય, કેવી રીતના લખી શકાય, કયો અક્ષર કેવી રીતના આવે છે અને કયો અક્ષર કયા અક્ષર પછી આવે છે એ ખાસ આપણે આજે ધ્યાન આપવાનું છે કે ક પછી ખ જ આવે, ખ પછી ગ, ગ પછી ઘ, ઘ પછી ચ, ચ પછી છ, છ પછી જ, જ પછી જ, જ એટલે મોટો જ બોલાય છે, મોટું બોલાય છે ને એટલે એને મોટો જ કહેવાય. જ પછી ટ, ટ, ઠ, ડ, ડ પછી ઢ, ઢ પછી અણ, અણ પછી ત, ત પછી થ, થ પછી દ, દ પછી ધ, ધ પછી ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, સ, સ, હ, ષ, ત્ર, જ્ઞ, સ્ર. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો આ કેટલા અક્ષર છે? 35. તમને હિન્દીમાં પૂછે તો 35, આમ તો આપણા 33 જ છે. વ્યંજન ગુજરાતીમાં 33 આવે છે, બરાબર. હવે તમને આ અક્ષરો ઓળખતા અને લખતા પણ થોડું ઘણું આવડી ગયું હશે. જો આપણને નથી આવડતું તો હું તમને આવતા વિડીયોમાં સ્વર અને વ્યંજન બંને કેવી રીતના લખી શકાય, તમારે અત્યારે આ પ્રયત્ન તો કરવાનો જ છે કે આ કેવી રીતના લખવાનું છે. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, 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 હ, ક્ષ, ત્ર, જ્ઞ, શ્ર. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો કે આપણે આ અક્ષરોને કેવી રીતના બોલી શકાય, કેવી રીતના ઓળખી શકાય? આ બધા કયા અક્ષરો છે? વ્યંજનના અક્ષર કહેવાય. અને સ્વર પણ હું એકવાર અહીંયા બોલી જઉં છું એટલે તમને ખ્યાલ આવે કે કયો અક્ષર બોલીએ ત્યારે શું આવે છે અને શું નથી આવતું. હવે હું તમને અહીંયા સ્વરનું ચિત્ર બતા ચિત્ર છે નહીં પણ હું તમને ખાસ બોલીને સમજાવું છું. અ, આ, ઈ, ઈ, ઉ, 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 એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. હવે એ અક્ષરો તો તમને આગળના વિડીયોમાં દેખેલા છે, બરાબર, અને તમે લખ્યા પણ હશે. હવે આજે તમારે વ્યંજન લખવાના છે, સ્વર પણ લખવાના છે અને વ્યંજન પણ લખવા. તમારે પ્રયત્ન તો કરવાનો જ છે લખવાનો, કેમ કે જો તમે લખવાનો પ્રયત્ન નહીં કરો તો તમને લખતા કેવી રીતના આવડશે? અને આપણે જો લખીશું તો જ આપણા અક્ષર અને આપણને કયો અક્ષર કેવી રીતના લખવાનું છે તે પણ આવડી જશે.
आज तमारे होमवर्क में पण लखवानुं छे। होमवर्क केवी रीतना लखवानुं छे ए पण हूँ तमने शीखवाडुं छुं, एटले तमने ख्याल आवशे के कयो अक्षर केवी रीतना लखवानो छे। बराबर, बीजुं आपणे लखता आवता विडियोमां पण शीखवानुं छे। विद्यार्थी मित्रों, आजनुं तमारुं होमवर्क छे के आ जे मैं आप्युं छे ए रीतनुं तमारे तमारी नोटबुकमां बे बे वखत लखवानुं छे। क लखवानो, पछी एनी बाजूमां बीजा बे वखत पण क लखवानो छे, एटले तमारे त्रण वखत थशे। मैं तमने अहींया लखीने बतावियुं छे, एटले ए रीतनुं तमारे त्रण त्रण वखत लखवानुं। क ख घ, ख्याल आवी ग्यो ने? क थी स्र सुधी लखवानुं छे, ए पण सुंदर अक्षरे। बिलकुल तमारे जोडणी एमां ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો અક્ષર કેવી રીતના લખી શકાય। મેં તમને કીધું ક અને ફ, પછી ગ અને ધ, દ ખાસ કેવી રીતના પાડવાનો છે, કયો સ કઈ બાજુ આવે છે, કયા અક્ષર પછી આવે છે, બીજું આવતા વિડીયોમાં।